नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आपणे मेथ्स टीप में आग जुवाना छे कि भाई मात्र बे सेकंड में कई रीतना गुणाकार करवो अने एनो जवाब कई रीतना आपणे मेळवो। एनो भाग एक ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे, जो हजी सुधी तमे ना जोयो तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। तो आजे आपणे भाग बे जुवाना छे, तो शुरुआत करीए भाग बे के भाई प्रथम रकम आपेली छे 42 × 36। જે જ્યારે આપણે આગળનો વિડીયો અપલોડ કરેલો તો એ આગળના વિડીયોમાં એક બે નિયમ યાદ રાખવાના હતા કે ભાઈ એકમનો અંકનો સરવાળો હંમેશા 10 થવો જોઈએ અને દશાંકની અંક કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ। તો આ બે નિયમ એમાં યાદ રાખવાના હતા, પરંતુ જ્યારે આ ટિપ્સ છે એમાં કોઈ પણ પ્રકારના નિયમ યાદ રાખવાના નથી અને કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર આ રીતના કરી શકીએ છીએ। તો શરૂઆત કરીએ, જોઈએ તો પ્રથમ રકમ આપેલી છે 42 × 36। તો સૌ પ્રથમ આપણે શું કરવાનું, તો કે ભાઈ 2 અને 6 એનો ગુણાકાર કરવાનો અને આ રીતના આપણે લખી લેવાના, એટલે કે 2 × 2 = 6, તો એના 2 અહીંયા આપણે લખેલું છે અને 1 છે એ વધીમાં જશે। આગળ બીજું સ્ટેપ શું લેવાનું, તો કે હવે 4 અને 3 નો ગુણાકાર કરવાનો, એની પણ શું આવશે જવાબ, તો કે 12। તો પણ આપણે અહીંયા ખાસ યાદ રાખવા જેવું એ છે કે અહીંયા આપણે 3 સ્થાન લેવાના છે, 3 સ્થાન લેવાના હોવાથી 2 આપણે મૂકી દીધા છે, 1 વચલું સ્થાન આપણે ખાલી રાખીશું અને અહીંયા આપણા 2 12ના, એટલે 2 મૂકી અને વધી 1 આગળ મૂકીશું। હવે ત્રીજું સ્ટેપ શું જોવાનું, તો કે ભાઈ હવે આપણે 4 અને 6 નો ગુણાકાર કરવાનો, એટલે 4 અને 6નો ગુણાકાર કરીએ એટલે જવાબ શું મળશે, 24। આ જ રીતના 2 અને 3નો ગુણાકાર કરવાનો, તો એનો જવાબ શું મળશે, 6। હવે આ 24 અને 6 જે મળેલા છે એ બંનેનો સરવાળો કરવાનો, 24 અને 6નો મળેલા છે એ બંનેનો શું કરી દેવાનો, સરવાળો, અને જે જવાબ આવે એટલે કે આપણો 30, એને 30ને 1 ડિજિટ મૂકીને, એટલે કે 2ને મૂકીને અહીંથી શરૂ કરવાનું, લખવાનું શરૂ કરવાનું આ રીતના લખવાનું, એટલે કે 1 ડિજિટ મૂકી દેવાનો અને પછીથી 0 અને 30। હવે બધાનો સરવાળો કરી દેવાનો અને જે આવે એ આપણો જવાબ, તો જવાબ આપણો આવું શું આવશે, તો કે 2 1 5 અને 1, એટલે કે 1512 આપણો જવાબ આવશે। આગળ જોઈએ બીજો દાખલો, જેથી કરીને વધારે ખ્યાલ આપણે આવે। બીજો દાખલો જોઈએ 56 × 24, એનો શું જવાબ આવે, તો સૌ પ્રથમ આપણે શું કરશું, તો કે ભાઈ 6 અને 4નો છે ગુણાકાર કરશું, એટલે કે 24 એનો જવાબ આવે, એનો 4 આપણે અહીં લખી લીધેલો છે અને 2 આપણે વધીમાં જવા દઈશું। આ રીતના સેમ 5 અને 2નો ગુણાકાર કરશું, એનો જવાબ શું આવશે, 10। તો 1 સ્થાન એટલે કે ટોટલ 3 સ્થાન આપણે રાખવાના છે, તો આ સ્થાને 0 મૂકશું અને આગળ 1 વધીમાં જવા દેશું। હવે ત્રીજું સ્ટેપ શું યાદ રાખવાનું, તો કે ભાઈ પહેલાં જે બંને 1 1 સંખ્યાનો ગુણાકાર કરેલો, તો હવે બંનેની 1 1 લેવાની, એટલે કે 5 × 4 સાથે કરીએ તો જવાબ શું મળે આપણે, 20। સેમ આ જ રીતના 6 × 2નો કરવાનો, એટલે કે 12। હવે આ 20 અને 12 જે આવેલો છે એ બંનેનો શું કરી દેવાનો, તો કે સરવાળો, એટલે કે જવાબ આપણો મળેલો છે 32। હવે આ 32ને, તો કે 1 ડિજિટ મૂકી દેવાનો અને પછી લખવાનો, એટલે આ રીતના આપણે લખી શકીએ કે ભાઈ 3 ને 2, એટલે કે 32 આ રીતના લખી દેવાનું। હવે આપણો જવાબ, આપણો દાખલો કમ્પ્લીટ। હવે આ બધાનો શું કરી દેવાનો, સરવાળો, તો આપણો જવાબ શું આવશે, તો કે 1344। તો આ રીતના 56 × 24 હોય તો એનો જવાબ કઈ રીતના આવે, 1344। મિત્રો, ઘણા મિત્રોને એમ થતું હશે કે ભાઈ આમાં આપણે દાખલામાં વાર લાગે છે, પરંતુ થોડીક તમારી પ્રેક્ટિસ થશે તો તમને છે ઇઝીલી આવડવા લાગશે અને તમને ખ્યાલ પણ નહીં રહે કે ભાઈ આપણે થોડા સમયમાં કઈ રીતના આપણા દાખલા કરી શકીએ છીએ। હવે જે મિત્રોને ખ્યાલ આવી ગયો છે એ મિત્રોએ છે એ આગળ અહીંયા વિડીયો પોઝ કરવાનો છે અને પોતે જાતે છે એ પ્રયત્ન કરવાનો છે અને પોતાની રીતના છે એ દાખલો ગણવાનો છે, એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, અને જે મિત્રોને ખ્યાલ હજી નથી આવ્યો એ પણ અહીંયા ધ્યાનથી જોવે એટલે એને પણ ખ્યાલ આવી જશે। તો સૌ પ્રથમ આપણું પહેલું સ્ટેપ શું રહેશે, તો કે ભાઈ 67 × 36 છે તેમાં, તો કે 7 અને 6નો ગુણાકાર કરીએ તો એનો જે જવાબ આવે, એટલે કે 42, એ 2 અહીંયા લેવાનો, 2 અહીંયા રીતના લખી લેવાનો અને 4 છે આપણે વધીમાં જવા દઈશું। સેમ આવી રીતના 6 × 3નો ગુણાકાર કરીએ તો 18, તો 1 સ્થાન મૂકીને એટલે આ રીતના લખી શકાય, 18નો 8 વધી પડી 1, આ રીતના લઈ લઈએ। હવે બીજું ત્રીજું સ્ટેપ શું લેવાનું, તો કે 6 × 6 એટલે કે 36 અને 7 × 3 એટલે કે 21, હવે એ બંનેનો સરવાળો કરી દેવાનો, તો એ બંનેનો સરવાળો કેટલો આવે છે, 57, તો એને છે એ 1 ડિજિટ મૂકીને,
એટલે પાછળથી એક ડિજિટ મૂકીને આ રીતના આપણે લખી લેશું. હવે બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ કમ્પ્લીટ. તો જવાબ શું આવશે? તો કે 2 પછી 4 ને 7 11 નો વધી આવશે એટલે કેટલા થશે? તો કે 9 ને 5 14 નો ચોગડો અને વધી આવશે 1. એટલે આ રીતના છે આપણો જવાબ થશે. તો આપણો જવાબ શું આવશે આખો? તો કે 2412 આપણો જવાબ આવશે. આ રીતના આપણો આખો જવાબ કમ્પ્લીટ થશે. હવે મિત્રો, ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે, છતાં પણ આપણે હજી એકાદ બે એક્ઝામ્પલ લઈએ જેથી કરીને ક્લિયર આપણો ટ્રીક થઈ જાય. આગળ ચોથો દાખલો જોઈએ. 72 × 36. તો 72 × 36માં કઈ રીતના લેશું? તો સૌ પ્રથમ આપણી જે મેથડ છે એ રીતના 2 અને 6 નો ગુણાકાર કરીએ એટલે એનો જવાબ આવશે 12. એને 2 લીધેલું છે અને 1 ને આપણે વધીમાં જવા દઈશું. એ રીતના સેમ 7 અને 3 નો એટલે કે એનો ગુણાકાર કરશું અને એનો જવાબ આવશે 21. એમાં આપણે 1 લઈશું અને 2 ને આપણે વધીમાં જવા દઈશું. આવી રીતના હવે 7 અને 6 નો ગુણાકાર કરશું એટલે કે 42 અને 2 અને 3 નો ગુણાકાર કરશું એટલે 6. તો હવે બંનેનો સરવાળો 48 થશે. હવે 48 છે એ પાછળથી એક ડિજિટ મૂકીને એટલે કે 2 ને મૂકી દઈશું અને આપણે લઈશું એટલે કે 48 આ રીતના લખીશું. હવે તો કે હવે આપણે સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ કમ્પ્લીટ. તો આપણો જવાબ શું આવશે? તો કે 2592 આપણો જવાબ આવશે. એટલે 72 × 36નો છે એ જવાબ આપણો શું આવે? તો કે 2592 જવાબ છે આપણો આવશે. હજી એક દાખલો જોઈએ જેથી કરીને આપણી વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જાય. 84 × 28 શું છે દાખલો? 84 × 28. તો એમાં સૌ પ્રથમ જોવાનું તો કે ભાઈ 4 અને 8 નો ગુણાકાર કરશું તો એનો જવાબ આવશે 32. તો એના 2 લેશું અને 3 આપણે વધીમાં જવા દેશું. સેમ આ જ રીતના 8 અને 2 નો ગુણાકાર કરશું તો એનો જવાબ આવશે 16. તો એને આપણે 6 ને લેશું અને 1 ને વધીમાં જવા દેશું. આ રીતના 8 નો 8 નો ગુણાકાર કરશું એટલે 64 અને 4 ને 2 નો ગુણાકાર કરશું એટલે 8. બંનેનો સરવાળો કરીએ તો 72. તો આ 72 ને આપણે ક્યાં લેશું? તો કે ભાઈ પાછળથી એક ડિજિટ મૂકીને આપણે 72 લખશું અને બધાનો આપણે શું કરી દઈશું? સરવાળો. અને જે આવશે એ આપણો જવાબ. અને મિત્રો, ખાસ અહીંયા એક આપણે વધી લઈશું એટલે આ રીતના આપણો જવાબ કંઈક બનશે. તો આપણો 84 × 28 એનો જવાબ શું આવશે? તો કે 23/25 આપણો જવાબ આવશે. તો મિત્રો, બધાને આ ટ્રીકમાં ખ્યાલ આવી ગયો છે. મિત્રો, આ ટ્રીક તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટ બોક્સમાં લખશો. હવે આપણે જે આ ટ્રીક જોઈ અને એ રિલેટેડ દાખલા અમુક આપેલા છે જે તમારે એનો જવાબ કોમેન્ટ બોક્સમાં બધાએ લખવાનો છે, જેની રકમ આપણે અહીંયા આપેલી છે. તો પ્રથમ રકમ છે 45 × 62, બીજી રકમ છે 87 × 42, ત્રીજી રકમ છે 33 × 74, ચોથી રકમ છે 54 × 47 અને પાંચમી રકમ છે 86 × 62. તો આ 5-5 દાખલા તમારે જાતે પ્રયત્ન કરી અને એનો જવાબ છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનો. અને આ મેથડ કેવી લાગી એ જરૂર એનો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયોમાં આટલું રાખીશું. ફરી મળીશું નવી ટ્રીક સાથે નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.